गुंजशे गुजरात में सौ प्रथम बात करिए सूरत नी, तो सूरत में टेक्सटाइल मार्केट शुरू करवामां आव्युं छे। लॉकडाउन 4.0 में छूटछाटो आपवामां आवी छे त्यारे सूरत में टेक्सटाइल मार्केट शुरू थयुं छे। 57 दिवस पछी सूरतनुं टेक्सटाइल मार्केट धमधमतुं थयुं छे अने सारोली विस्तार में मार्केट चालू करवामां आव्युं छे। ऑडिवन सिस्टम थी मार्केट ने शुरू करवामां आव्युं छे, ऑडिवन प्रमाणे दुकानों शुरू करवामां आवशे। सारोली में 8 मार्केट कार्यरत है और 8-8 मार्केट में ऑडिवन सिस्टम थी दुकानों खोलवामां आवशे। सूरत में टेक्सटाइल मार्केट शुरू थयुं छे। गुंजशे गुजरात में आ सूरत नी वात करी रह्या छीए। 57 दिवस पछी सूरत नुं टेक्सटाइल मार्केट फरीथी धमधमतुं थयुं छे अने ऑडिवन सिस्टम थी सारोली विस्तार में मार्केट शुरू करवामां आव्युं छे। ऑडिवन पद्धति थी आ दुकानों खुलशे। વધુ વિગતો સાથે સંજય મંત સુરતથી આપણી સાથે જોડાયા છે। સંજય, ઓડિવન સિસ્ટમથી સુરતમાં ટેક્સટાઇલ માર્કેટ ફરી ધમધમતું થયું છે, કેવા પ્રકારના ત્યાં દ્રશ્યો? લોકડાઉન 4માં જે પ્રમાણે છૂટછાટો મળી છે એ પ્રમાણે સુરતનું ટેક્સટાઇલ માર્કેટ ફરી એકવાર ધમધમતું થયું છે। સુરતના ટેક્સટાઇલ માર્કેટમાં લોકો ફરી આવન જવન શરૂ થઈ ગઈ છે। કુબેરજી બિલ્ડર્સનું આ માર્કેટ છે કે જ્યાં સારોલી વિસ્તારમાં આવેલું છે અને આ માર્કેટને શરૂ કરવામાં આવ્યું છે। માર્કેટમાં પ્રવેશવા માટે જે પણ લોકો અહીં આવે છે, કર્મચારી હોય, ગ્રાહક હોય કે માર્કેટના વેપારી હોય, તમામ લોકો અહીંથી પસાર થાય છે। સેનિટાઇઝ થયા બાદ જ તેઓ પસાર થતા હોય છે અને માર્કેટનો આજુબાજુનો જે પાર્કિંગ એરિયા છે કે જ્યાં વાહનો પાર્ક કરવામાં આવે એ વાહનો પાર્ક થાય તે વિસ્તારને પણ સેનિટાઇઝ કરવામાં આવ્યું છે। એટલે કહી શકાય કે તમામ પ્રકારની શરતોનું પાલન કરીને ટેક્સટાઇલનો વેપાર જે છે એ શરૂ કરવામાં આવ્યો છે। કારણ કે ટેક્સટાઇલમાં છેલ્લા ઘણા સમયથી મંદીનો માહોલ હતો, ત્યારબાદ કોરોનાની મહામારી આવી અને આ પરિસ્થિતિમાં હવે માર્કેટ શરૂ થઈ રહ્યા છે। એટલા માટે એટલું કહી શકાય કે માર્કેટ તમામ નિયમોનું પાલન કરવામાં આવશે તો ચાલુ રહેશે। કારણ કે એ જ એક પહેલી શરત છે કે તમામ નિયમોનું પાલન થવું જ જોઈએ। નરેશભાઈ જોયા છે, એમને પૂછીશું। સાહેબ જણાવો, માર્કેટ આજથી શરૂ થઈ છે, કઈ કઈ સાવચેતી રાખવામાં આવી રહી છે? સાહેબ, ભારત સરકાર, ગુજરાત સરકાર અને અહીંયાના કલેક્ટરશ્રીના સૂચના મુજબની તમામ સૂચનાઓને ધ્યાનમાં રાખીને અમે કરીએ છીએ। અમે અહીંયા હિન્દી અને ગુજરાતીમાં બોર્ડ માર્યા છે કે દરેક વેપારીને એટલી સૂચનાઓનું પાલન કરવાનું રહેશે અને અમે આ બધું તો કરીએ જ છે। ખાસ એક ધ્યાન રાખીએ છીએ કે જે કન્ટેનમેન્ટ ઝોન છે એમાંથી કોઈ કારીગર કે વેપારી ભાઈ નહીં આવે, એટલે બધાના નામ પતા સરનામા જોઈએ છે। સવારથી હું પોતે સતત હાજર છું, હજુ સુધી કોઈ કેસ નથી આવ્યો, પણ એ આવશે તો અમે સુરત મહાનગરપાલિકા અને પોલીસને જાણ કરશું અને અમારા પ્રયાસ છે કે અમારા માર્કેટમાં આવનાર દરેક વેપારી કારીગર ભાઈ સુરક્ષિત રહે અને વેપાર કરે। નરેશભાઈ, જે પ્રમાણે દુકાનો ખોલવાની વાત છે, ઓડ ઇવન પદ્ધતિથી દુકાનો ખોલવાની છે, કયા પ્રકારની દુકાન કયા પ્રકારે આજે શરૂ છે, કેટલી દુકાનો છે, કેટલી શરૂ છે? સાહેબ, આ પ્રોજેક્ટમાં લગભગ 1000 મોટી દુકાનો છે જેમાં આજે અમે ઓડ પદ્ધતિથી ચાલુ, આજે ઓડ આવશે, કાલે ઇવન આવશે, એ અંતરાલ તો અમે પાલશું જ, કેમ કે એનાથી એક સાથે ભીડ જમા નહીં થાય ને કોઈને બી કોવિડ નહીં લાગે। જે પ્રમાણે અહીં ગ્રાહકો આવશે, એ ગ્રાહક કયા વિસ્તારમાંથી આવે છે, એ કન્ટેનમેન્ટ ઝોનમાંથી આવેલો છે કે કેમ, એની માહિતી કઈ રીતના મળશે? સાહેબ, એનો અમે બધું રજીસ્ટર મેન્ટેન કરીએ છીએ, ડાઉટ પડે તો એનો આધાર કાર્ડ માંગીએ છીએ અને બંનેમાં બી અમારી સંતુષ્ટિ નહીં થાય તો અમે એને ના પાડી દઈએ છીએ। ચોક્કસ, સુરતમાં ટેક્સટાઇલ માર્કેટની શરૂઆત થઈ છે, અહીં આપને બતાવી દઉં કે સેનિટાઇઝ માટેનું જે મશીન છે, કેબિન છે, મૂકવામાં આવી છે। અહીંથી ગ્રાહક, કર્મચારી, વેપારી તમામ લોકો અહીંથી પસાર થશે અને પસાર થયા બાદ કહી શકાય કે તેઓ અહીં માર્કેટમાં આવશે। માર્કેટમાં આવે ત્યારે તેમનું જે ટેમ્પરેચર છે ટેમ્પરેચર માપવામાં આવશે, જે પ્રમાણે મારું ટેમ્પરેચર માપવામાં આવી રહ્યું છે। આ ટેમ્પરેચર યોગ્ય લાગે તો જ એને અંદર પ્રવેશ મળશે અને એ પ્રવેશ એટલા માટે થશે કે ટેમ્પરેચર ઓછું છે। માર્કેટમાં લોકો અહીં આવી રહ્યા છે, હાલ તો કર્મચારી આવેલા છે, ઘણી દુકાનો ખુલી છે, દુકાનો આપને બતાવવાની કોશિશ કરીશું। રજીસ્ટર મેન્ટેન કરવામાં આવ્યું છે, ખાસ તો આ રજીસ્ટરમાં તમામ મુલાકાતીઓ, કર્મચારી હોય, વેપારી હોય કે ગ્રાહક હોય, તમામનો અહીં રજીસ્ટર કરવામાં આવશે, તેમના નંબર લખવામાં આવશે અને ત્યારબાદ દુકાનમાં તેમને પ્રવેશ મળશે। દુકાન છે એ પણ આપને બતાવી દઉં, ટેક્સટાઇલ માર્કેટમાં દુકાનો છે, ઓડ ઇવન પદ્ધતિથી આજે દુકાનો શરૂ કરવામાં આવશે। ઘણી દુકાનો બંધ છે કે જે આજે નહીં એ આવતીકાલે ખુલશે, કારણ કે ઓડ ઇવન પદ્ધતિનો
અમલ અહીં જોવા મળી રહ્યો છે. આ એક દુકાન છે, અહીં આવી પહોંચ્યા છે આપણે, દુકાન શરૂ છે, વેપારી આવી ગયા છે, કર્મચારીઓ આવીને બેસા છે અને તેમની જે દુકાન છે સામાન તેમણે લગાવી દીધો છે. કહી શકાય કે વેપારની શરૂઆત થઈ રહી છે, પુનઃ ટેક્સટાઇલ માર્કેટ જે છે એ શરૂ થવા જઈ રહ્યું છે. માલનો જે સ્ટોક છે સ્ટોક કર્યો છે વેપારીએ અને હવે તો ગ્રાહકની રાહ જોઈ રહ્યા છે, કારણ કે આજથી તમામ નિયમોનું પાલન કરીને સુરતની ટેક્સટાઇલ માર્કેટ જે છે એ શરૂ થઈ રહી છે અને હવે ધીમે ધીમે વેપાર કરવામાં આવશે. પહેલાં વૈશ્વિક મંદીનો સામનો કર્યો હતો ટેક્સટાઇલ વિભાગે, હવે વૈશ્વિક મહામારીનો સામનો જ્યારે કરી રહ્યો છે ત્યારે ફરી એકવાર વેપારીઓમાં એક આશાનો સંચાર થઈ રહ્યો છે કે તેમનો જે બિઝનેસ છે એ ફરી બેઠો થશે. ધીમે ધીમે આ બિઝનેસ છે બેઠો થવા તરફ સુરતમાં પ્રયાણ થઈ રહ્યું છે. ટેક્સટાઇલ એ સુરતનો હાથ સમાન કહી શકાય. સુરત માત્ર હીરા અને ટેક્સટાઇલના ઉદ્યોગ પર જ નભતું હોય છે, ત્યારે ટેક્સટાઇલ યુનિટ અન્ય એક સમસ્યાનો પણ સામનો કરવો પડશે. કર્મચારીઓ જે છે, જે કારીગરો છે તે વતન રવાના થયા છે. ઓછા કર્મચારીએ ઓછા કારીગરોની સાથે આજે ટેક્સટાઇલ માર્કેટ આજથી ધમધમતો થઈ રહ્યો છે. જી હાજી સંજય, આપનો ખૂબ ખૂબ આભાર તમામ જાણકારી આપવા માટે. તો સુરતથી આ સંવાદદાતા સંજય જણાવી રહ્યા હતા, ટેક્સટાઇલ માર્કેટને શરૂ કરવામાં આવી છે, તમામ નિયમોનું ત્યાં પાલન કરવામાં આવી રહ્યું છે, સેનેટાઇઝ કરવામાં આવી રહ્યું છે, રજીસ્ટ્રેશન બનાવવામાં આવ્યું છે તેને પણ મેન્ટેન કરવામાં આવી રહ્યું છે. આ અલગ અલગ દ્રશ્યો અમે આપના સુધી પહોંચાડી રહ્યા છે, હીરા બજારના આ દ્રશ્યો કે જ્યાં, અને બીજી તરફ કાપડ માર્કેટ કે જે કાપડ માર્કેટને શરૂ કરવામાં આવી છે, લોકડાઉન 4માં થોડી છૂટછાટો આપવામાં આવી રહી છે ત્યારે સુરતના આ ત્રણ અલગ અલગ દ્રશ્યો અમે આપના સુધી પહોંચાડી રહ્યા છે. ટેક્સટાઇલ માર્કેટ શરૂ કરવામાં આવી છે, હીરાના બજારો ખુલી રહ્યા છે, લોકડાઉન 4માં જે છૂટછાટો આપવામાં આવી છે કડક નિયમોની સાથે આ છૂટછાટ આપવામાં આવી છે. ઓડ ઇવન પદ્ધતિથી દુકાનો ખોલવાની રહેશે, જોકે સુરતમાં આજે ઓડની દુકાનો આજે ખુલ્લી રહેશે. સારોલી વિસ્તારમાં માર્કેટ શરૂ કરવામાં આવ્યું છે અને ત્રણ અલગ અલગ આ દ્રશ્યો અને હીરા બજાર ખુલી ગયું છે, સેનેટાઇઝ કરવામાં આવી રહ્યું છે તમામે તમામ, અને જે આજે દુકાનો ખુલી છે તે દુકાનની સાફ સફાઈ પણ કરવામાં આવી રહી છે. તો આ તરફ કાપડ માર્કેટને પણ ખોલવામાં આવી છે, લોકોનો જમાવડો ન થાય માટે ચાંપતો બંદોબસ્ત પણ કરવામાં આવ્યો છે અને સેનેટાઇઝ કરી અને તમામે તમામ લોકોની અવરજવર આ માર્કેટમાં શરૂ કરવામાં આવી છે. તમામ અલગ અલગ દ્રશ્યો અને માર્કેટ કાર્યરત થઈ છે સારોલીમાં.